એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર અમારા સંવાદદાતા કૃષ્ણા પરમાર સાથે. આ કાર્યક્રમમાં શ્રી મોહનભાઈ ગઢવી કોર્પોરેટર, શ્રીમતી દુર્ગાબા જાડેજા, શ્રી અલ્પેશભાઈ મોરઝરિયા, શ્રી હિરેનભાઈ ખીમાણિયા, વોર્ડ એકના પ્રમુખ શ્રી હિતેશભાઈ મારુ, મહામંત્રી જયરાજસિંહ જાડેજા, બક્ષી પંચ પ્રમુખ લલિતભાઈ વાડોલિયા તેમજ મંદિરના ટ્રસ્ટી સુરેશભાઈ પંડ્યા, દીપકભાઈ ભટ્ટ, જયંતિભાઈ પરમાર, કિરીટભાઈ રાઠોડ, અશ્વિનભાઈ તેમજ ઇન્દ્ર વિજયસિંહ, હેમભા જાડેજા, રીબડા વગેરે મહાનુભાવો પ્રત્યક્ષ હાજર રહ્યા હતા. બ્રાહ્મણો દ્વારા યજ્ઞ સંપન્ન થયો હતો, જે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી કાર્યક્રમ ભવ્ય રીતે ચાલુ છે. સોસાયટીના પ્રમુખ શ્રી અશોકસિંહ જાડેજાના દિવ્ય માર્ગદર્શનનું અનેરું મહત્વ હતું. પરિમળી સુનાવા સમાચારો સાથે અમારા સંવાદદાતા કૃષ્ણા પરમાર સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. આપણે એચબીએન ટીવીના માધ્યમથી જે ધર્મેશ્વર મહાદેવનું જે મંદિર છે સ્ટર્લિંગ હોસ્પિટલની પાછળ, ત્યાં જગતના જ્યાં કોઈ દાન નથી લેવામાં આવતું એવા જલારામ બાપાની પ્રાણ પ્રતિષ્ઠા આ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ છે. તો આ મંદિરનું જે ટ્રસ્ટી મંડળ છે અને જે સંતો પધારેલા છે તેમજ આપણા વોર્ડ નંબર 1ના જે કોર્પોરેટર છે શ્રીમતી દુર્ગાબા જાડેજા, તો એમને આપણે આ જે જલારામ બાપાના મંદિર બાબતની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તો એના બાબતે હું તમને અલ્પેશભાઈ મોરઝરિયા, હિરેનભાઈ ખીમાણિયા તેમજ વોર્ડ નંબર 1ના પ્રમુખ હિતેશભાઈ મારુ, જયરાજસિંહ જાડેજા તેમજ બક્ષી પંચ પ્રમુખ લલિતભાઈ વાડોલિયા અને વોર્ડ અગ્રણી રામદેવભાઈ આહીર, તો આ બધાની ઉપસ્થિતિની અંદર ભગવદીય મહાપુરુષ શ્રી જલારામ બાપા એમની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો જે કાર્યક્રમનું આયોજન કરેલું છે. તો અત્યારે ટ્રસ્ટી મંડળના જે મિત્રો છે એમાં આપણે ભાઈને પૂછીએ છીએ કે તમારો આ જલારામ બાપા માટેનો જે કંઈ તમે જે સ્થાપના કરી એના વિશે મને બે શબ્દો કહેશો. લેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ. આપણે જાણીએ છીએ કે જલારામ બાપા એક એવા છે, એવા સંત છે કે જેના આંગણેથી ક્યારેય કોઈ દિવસ કોઈ ભૂખ્યું નથી ગયું. આજ જલારામ બાપાની ધર્મેશ્વર મહાદેવના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. મારી સાથે અત્રે પધારેલ સાથી કોર્પોરેટર દુર્ગાબા, સાથી કોર્પોરેટર મારા આભાર સાહેબ, આભાર. આપણે મંદિરના જે પ્રમુખ સાહેબ છે શ્રી ગઢવીભાઈ, તો આપ આપના બે શબ્દો કહેશો. આ વિસ્તારના રહેવાસીઓ લગભગ 5 થી 6 સોસાયટી આ મંદિરમાં દરરોજ લગભગ 1000 જેટલા માણસો આવે છે. આભાર, આભાર બાપુ ગઢવી સાહેબ, આપનો આભાર. રાજેન્દ્રસિંહજી જાડેજા કે જેઓ આ મંદિરમાં એમની સેવા અવિરતપણે આપી રહ્યા છે અને ધર્મેશ્વરની અંદર જ તેઓ રહે છે, તો આડી જાડેજા સાહેબ પોતાના બે શબ્દો આપણે કહેશે. ધર્મેશ્વર મહાદેવ મંદિરના પટાગણમાં આજના દિવસ ખૂબ જ શુભ માનું છું કે જલારામ બાપાની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મંદિરનો ભવ્ય કાર્યક્રમ આજ થયો છે. આભાર આરડી.